રાજકોટના વિંછિયા તાલુકામાં કોળી વિકાસ સંગઠન ગુજરાતની સ્થાપના કરવામાં આવી અને કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતાની શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા. વિંછિયા તાલુકામાં કોળી સમાજનું મોટામાં મોટી કોળી સમાજના ગ્રુપની સ્થાપના કરવામાં આવી અને ગુજરાતનું સૌથી મોટું કોળી સમાજનું ગ્રુપ બન્યું છે. ત્યારે વિંછિયા કોળી સમાજના ઈષ્ટ દેવતા માંધાતાની શોભાયાત્રામાં 2 ડીજે સાથે વિશાળ શોભાયાત્રામાં 3 PSI સાથે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો. શોભાયાત્રામાં લોકો હડકને ઉમંગ સાથે ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા. ભગવાનની શોભાયાત્રાના કાર્યક્રમનું આયોજન મુકેશભાઈ રાજપરાએ આગેવાની હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના કોળી સમાજના 14 ગ્રુપ ચાલે છે તેના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વિશાળ સંખ્યામાં લોકોએ હાજરી આપી અને ગુજરાતમાં કોળી વિકાસ સંગઠન ગુજરાત આ ગ્રુપ 15મું ગ્રુપ બનાવવામાં આવ્યું છે ત્યારે લોકોએ આ ગ્રુપમાં સૌથી વધારે લોકો જોડાયા છે અને સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આજે વિંછિયાની અંદર માંધાતાની રેલી કાઢવામાં આવી, કેટલા લોકોની અંદર જોડાણા અને કેટલી સંખ્યામાં લોકો આવ્યા ખૂબ વધારી દર છે. આજે વિંછિયા મુકામે કોળી વિકાસ સંગઠનની સ્થાપના થઈ 5/11/2018 દિવસે. આની અંદર આખા ગુજરાતની અંદરથી બહોળી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો પધાર્યા તે બદલ પ્રથમ તો તેનો ખૂબ ખૂબ આભાર. તેની અંદર આશરે 50 જેવી ફોર વ્હીલ ગાડી, અસંખ્ય ટુ વ્હીલ સહિત જે આગેવાનો પધાર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર બધાનો. ખાસ કરીને જો વાત કરવાની અંદર આવે તો આ સંગઠનની અંદર કોઈ રાજકીય ક્ષેત્રમાં જોડાયેલા છે કે નથી અને આગળની કાર્યવાહી શું રહેશે તેની વિગત આપો. ખરેખર કોળી વિકાસ સંગઠન એક એવું સંગઠન બન્યું છે જે માત્ર ને માત્ર સમાજના હિત માટે, સમાજની અંદર શિક્ષણ અંધશ્રદ્ધા દૂર થાય, વ્યવસાય વધે આવા હેતુથી આ સંગઠનનો સ્થાપના કરવામાં આવી છે. જે કોઈ રાજકીય સંસ્થા સાથે જોડાણ નથી, માત્ર ને માત્ર સમાજના હિત માટે આ સંગઠનની સ્થાપના કરવામાં આવી છે. આગળના દિવસોમાં કેવા કાર્ય થાય છે સમાજ માટે? સમાજ માટે આગળના દિવસે આ સંગઠન એવા કામ કરશે, સમાજને જે કાંઈ તત્પર જરૂર પડશે ત્યાં હાજર રહેશે અને દરેક પ્રકારના કાર્યો કરશે, સામાજિક કાર્ય કરશે. મુકેશભાઈ મનસુખભાઈ રાજપરા, વિંછિયા. વિક્રમ મકવાણા સાથે દેવરાજ મકવાણા, KTV ન્યૂઝ ગુજરાતી, વિંછિયા.